શહેરના વિવિધ મતદાન મથકો પર ઈવીએમ મશીનોમાં ખામી સર્જાવાને કારણે મતદારોએ બુથ પર ભારે હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં મશીનો ચાલુ નહીં થતા લોકો અકળાયા હતા. સુરત શહેરની 12 વિધાનસભામાં આવેલા મતદાન મથકો પર સવારથી જ મશીનોમાં ખામી સર્જાયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ખાસ કરીને ઉધના, પશ્ચિમ વિધાનસભા, પૂર્વ વિધાનસભામાં મશીનો ખોટકાતા મતદાન પ્રક્રિયા 1 કલાક સુધી મોડી શરૂ થઈ હતી, જેને લઈને મતદાન કરવા આવેલા લોકો અકળાયા હતા. જ્યારે ઉધના વિજયનગર વિસ્તારમાં આવેલી સુમન હાઈસ્કૂલના મતદાન મથકો પર લોકોએ હોબાળો મચાવ્યો હતો. 1 કલાકથી લાઈનમાં ઉભા છે, સવારના ઉભા છે, હું કરીએ અત્યારે મશીન સેટિંગ, સાહેબ સેટિંગ સાંજનું કરવું જોઈએ કે અત્યારે પહેલું સેટિંગ કરી નાખવું જોઈએ, અથવા સેટિંગ અત્યારે સેટિંગ કરે મશીન બગડી જાય તો અમે નોકરીએ કેમ જાય. કેટલા ટાઈમ થઈ ગયું મશીન? 1.5 કલાક થઈ ગયો. 8 વાગ્યાથી ઊભા છે એ લોકો, કહે છે કે હમણાં 10-15 મિનિટમાં આવશે, 10-15 મિનિટ આવશે, અને કાંઈ નંબર લાગતો જ નથી અમારો, એમ જ ઊભા છે. 15 મિનિટની બદલીમાં 1.25 કલાક થઈ ગયો. હવે અમે કહી શકીએ ઊભા ભા પગે દુખા મળ્યા છે, 60 વર્ષની ઉંમર છે મારી, તો શું કરું મેં, તો ઊભો છું મેં. લાઈન બોલો, 1.25 કલાકથી ઊભા છે ભાઈ, હજુ સુધી અમારો વારો નથી આવ્યો. શું કહી રહ્યા છે કે ચાલુ થશે, ચાલુ થશે એમ કે દેડ ઘંટો અહીંયા થી ખડી અભી બંધ બંધ મરું રે ભાઈ, કામ પે દેડ ઘંટો કા દેડ ઘંટા 7:30 બજે આ ગયા પર, 7:30 બજે આગા, અભી તો કુછ નહીં, ટાઈમ બિગાડા સાહેબ, કામ પે ભી જાના હૈ ઔર ઇધર ઉધર જાના હૈ. બ્યુરો રિપોર્ટ, સુરત.